આજે આપણે પ્રતિબિંબની રચના કેવી રીતે થાય છે તે જોવાના છે। જનરલી આપણે પ્રતિબિંબની રચના એ અરીસા દ્વારા અથવા તો પછી તળાવ કે પછી કુવાના પાણીની અંદર પણ જોઈએ છે, જેની અંદર આપણું પ્રતિબિંબ આપણે સરળતાથી જોઈ શકીએ છીએ। માત્ર એટલું જ નહીં, આ પ્રતિબિંબની રચનાનો ઉપયોગ ઘણી જગ્યાએ થાય છે। ઉદાહરણ તરીકે દૂર રહેલા કોઈ ગ્રહ ઉપગ્રહ વિશેની જાણકારી મેળવવા માટે ટેલિસ્કોપનો ઉપયોગ કરે છે। આ ટેલિસ્કોપમાં પણ એક રીતે એ જે તે વસ્તુનું પ્રતિબિંબની જ રચના કરવામાં આવે છે। એટલું જ નહીં, માઇક્રોસ્કોપની અંદર આપણે સૂક્ષ્મ વસ્તુનો અભ્યાસ કરીએ છીએ, તે દરમિયાન પણ તે જે તે સૂક્ષ્મ વસ્તુનું પ્રતિબિંબ વિવર્ધિત કરીને જોવામાં આવે છે। એટલે આવી રીતે જોવા જઈએ તો આ પ્રતિબિંબની રચનાનો ઉપયોગ આ બધી જગ્યા પર આપણે અભ્યાસ કરવા માટે કરીએ છીએ। અહીં પ્રતિબિંબની રચના એ ક્યાં તો પરાવર્તન દ્વારા કરવામાં આવે છે, ક્યાં તો વક્રીભવન દ્વારા તેને રચના કરવામાં આવે છે અને જેનો ઉપયોગ આપણે કરીએ છીએ। આજે આપણે આ પ્રતિબિંબની રચના પરાવર્તન દ્વારા કઈ રીતે થાય છે તે આપણે જોઈશું। જનરલી કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ તમારે મેળવવું હોય તો તે વસ્તુ પરથી પરાવર્તન પામીને આવેલા જે તે કિરણો એ ઝડપથી લીસી સપાટી ઉપર આપાત થવા જરૂરી છે। જ્યારે તે ઝડપથી અને લીસી સપાટી પર આપાત થશે ત્યારે તેનું નિયમિત પરાવર્તન થાય છે અને પરિણામે નિયમિત પરાવર્તનને પરિણામ સ્વરૂપ જ આપણને તેનું પ્રતિબિંબ જોવા મળે છે। તેનું કારણ શું છે? તો તેનું કારણ હું તમને સમજાવું છું। સમજો કે અહીં આપણે કોઈ એક બિંદુનું પ્રતિબિંબ મેળવવું છે। ઉદાહરણ તરીકે તે બિંદુ એટલે એ, આપણે બિંદુ એ નું પ્રતિબિંબ મેળવવું છે અને તેની સામે એક લીસી અને ચળકતી સપાટી છે। યાદ રાખો, આ ફક્ત તમારા સમજણ માટે છે, એક્ચ્યુઅલમાં આવી ઘટના બનતી નથી। એ જે તે અરીસાના પ્રકાર ઉપર આધાર રાખે છે। હું તમને પાછળથી સમજાવું છું કે આ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ કયા પ્રકારનું છે, બરાબર? ઓકે, અહીં આપણે એક લીસી અને ચળકતી સપાટી જોઈ। આ સપાટી ઉપર આ બિંદુમાંથી અસંખ્ય કિરણો આપાત થશે, એક બિંદુ પણ ઘણા બધા કિરણોનું પરાવર્તન કરીને મોકલશે, તેથી અહીં પણ અસંખ્ય કિરણો આના ઉપર આપાત થઈ રહ્યા છે, જેમાંના કેટલાક કિરણો હું અહીં તમને બતાવું છું। આપણા માટે કંઈક અસંખ્ય કિરણ ડ્રો કરી શકાતા નથી, એટલા માટે અહીં કેટલાક કિરણો મેં આપાત કર્યા છે। હવે પરાવર્તન કયા પ્રકારનું છે? લીસી સપાટી હોવાથી તે નિયમિત પરાવર્તન છે અને નિયમિત પરાવર્તન હોવાથી જો તે કોઈ એક બિંદુમાંથી નીકળ્યા હશે તો પરાવર્તન પામ્યા બાદ પણ તેઓ કોઈ એક બિંદુમાં ભેગા હશે। એક બિંદુમાંથી નીકળેલા કિરણો અથડાયા બાદ ફરીથી એક બિંદુમાં ભેગા થાય છે, કારણ કે અહીં નિયમિત પરાવર્તન છે। તો જે બિંદુ આગળ તેઓ પરાવર્તન પામ્યા બાદ ભેગા થશે તે બિંદુને કહેવાય તેનું પ્રતિબિંબ। એટલે આ રીતે આપણે જે તે બિંદુનું પ્રતિબિંબ મેળવી શકીએ છીએ અને આ પ્રતિબિંબ મેળવવા માટે આપણને એનું નિયમિત પરાવર્તન થવું ખૂબ જ આવશ્યક છે। જો પરાવર્તન નિયમિત ન હોય તો આ પ્રતિબિંબની રચના આપણે જોઈ શકતા નથી અથવા તો તેની તીવ્રતા એટલી સૂક્ષ્મ હોય છે કે આપણી આંખ તેને નિહાળી શકતી નથી। એટલે નિયમિત પરાવર્તનને પરિણામે કોઈ એક બિંદુમાંથી આવેલા પ્રકાશના કિરણો પરાવર્તન પામ્યા બાદ કોઈ એક બિંદુ આગળ ભેગા પણ થાય છે। આ તો ફક્ત આપણે એક બિંદુનું જ્યારે પ્રતિબિંબ મેળવવાના હતા તેની વાતો કરી, પરંતુ આપણે જ્યારે પૂરેપૂરી કોઈ વસ્તુનું પ્રતિબિંબ મેળવવું હોય તો કઈ રીતે મેળવી શકીએ? આ તો બિંદુ છે તો વસ્તુનું પ્રતિબિંબ કઈ રીતે મેળવાશે? જનરલી આપણે વાત કરીએ, સમજો કે અહીં એક પ્રકારનો આ અરીસો છે, આ અરીસાને અંતર્ગોળ અરીસો કહે છે અને અંતર્ગોળ અરીસાની અંદર પરાવર્તન પામ્યા બાદ પ્રકાશના કિરણો અંદર તરફ ગતિ કરશે, અંદરથી ગોળ હોવાને કારણે એ પણ પરાવર્તનના નિયમોનું પાલન કરશે। ઉદાહરણ તરીકે કોઈ એક વસ્તુ આ અરીસાની સામે મૂકવામાં આવી છે, સમજો કે આ એક વસ્તુ છે એ અને આનું પ્રતિબિંબ મેળવવું હોય તો કઈ રીતે મેળવાય? જનરલી આ એક વસ્તુ પર અસંખ્ય બિંદુઓ હશે। વસ્તુ શું છે? તો અસંખ્ય બિંદુઓનો સમૂહ।
जो एक बिंदु माथी असंख्य किरणों निकले ने कोई एक बिंदु पर भेगा करे तो ते बिंदु नो प्रतिबिंब मळे तेम अहीं पण प्रत्येक बिंदु माथी निकलता असंख्य किरणों उदाहरण तरीके आ एक बिंदु असंख्य किरणों निकलशे समझो के तेनो प्रतिबिंब रचायो अहीं बीजो बिंदु असंख्य किरणों निकलशे के आटला ने तेनो प्रतिबिंब रचायो अहीं त्रीजो आ रीतना असंख्य बिंदु माथी असंख्य किरणों निकलशे अने त्यार बाद एक पछी एक पदा भेगा थशे અને તમારું પૂરેપૂરું વસ્તુનું પ્રતિબિંબની રચના અહીં થાય છે એટલે કંઈક આ રીતે કોઈક વસ્તુનું થાય છે એટલે આવી રીતે આપણે કોઈક વસ્તુનું પ્રતિબિંબની રચના કરી શકીએ છીએ સમજ પડી કે આવી વસ્તુ કોઈ પણ વસ્તુ એ બિંદુઓનો સમૂહ છે એટલે પ્રત્યેક બિંદુમાંથી અસંખ્ય કિરણો નીકળશે અને અથડાયા બાદ એ એક જ જગ્યા પર સમજો કે આ બિંદુમાંથી નીકળતા અસંખ્ય કિરણો અથડાયા બાદ આ બિંદુ પર ભેગા થાય तो बीजा बिंदु माथी निकलेला असंख्य किरणों अथड़ाया बाद कोई बीजी जगह भेगा थशे एटले आ रीते एक पछी एक बिंदुओं प्रतिबिंब मळशे अने ते बिंदुओनी मदती आपणने मळशे ते वस्तुनो प्रतिबिंब ध्यान राखो अहीं मळतुं वस्तुनो प्रतिबिंब ए एक ज पेनलमां एटले के समजो के आ छे 1 2 3 4 वस्तुनो मेल तो आपणने अहीं जे प्रतिबिंब मळशे ते पण कई कई रीतनुं 1 2 3 4 મળશે અથવા તો 4 3 2 1 ક્યાં તો સીધું ક્યાં તો ઉલટું ઇન શોર્ટ ઉદાહરણ તરીકે આપણે આપણું પ્રતિબિંબ અરીસામાં જોઈએ છીએ આપણું માથું ત્યાર પછી છાતી પેટ પગ આ રીતે જ કંઈક આપણું પ્રતિબિંબ જોવા મળે સીધું હોય તો આ 1 2 3 4 તો 1 2 3 4 જો ઊંડું જોવા મળે બરાબર તો આપણા પગ ઉપર ત્યારબાદ પેટ ત્યારબાદ છાતી ત્યારબાદ प्रतिबिंब हमेशा एक सरखा मेनर में 1 2 3 4 हो तो 1 2 3 4 अथवा तो आ रीते आपने जोवा मळशे प्रत्येक बिंदु नु प्रतिबिंब कई आ रीत एक पछी एक जोवा मळे હવે આવી રીતે પ્રતિબિંબની રચના આપણને એક્ઝામમાં પૂછાય છે કે તમારે પ્રતિબિંબની રચના ડ્રો કરીને બતાવવાની શક્ય છે આપણા માટે એક બિંદુમાંથી અસંખ્ય કિરણો બહાર પોસિબલ છે આપણા માટે પોસિબલ નથી તો શું કરીએ એક બિંદુમાંથી કેટલા કિરણો લઈએ હવે અહીં ધ્યાન આપો જો આ 4 કિરણો જ્યાં ભેગા થયા જો 4 ની જગ્યાએ હું 2 જ ડ્રો કરતે તો 2 પણ તો ત્યાં જ ભેગા થાય છે જ્યાં 4 થવાના ત્રીજું કિરણ આવે તો અહીંયા થશે 15મું કિરણ આવે તો અહીંયા થશે 2000મું કિરણ આવે તો તે પણ અહીંયા થશે એટલે આપણે 4 5 6 10 12 દોરવાની જરૂર નથી આપણે ફક્ત બે જ કિરણો લઈએ તો પણ આપણને જે તે પ્રતિબિંબ મળી શકે છે એટલે એક બિંદુમાં જ આપણને કેટલા કિરણની જરૂર પડે બે કિરણની જરૂર પડે એવા બિંદુ કેટલા છે અહીં વસ્તુના અસંખ્ય એટલે આપણને બે વખત અસંખ્ય કિરણો દોરવા છે खबर पड़ी जाए जो एक नीचे अने चार ऊपर हो तो त्रण अहीं बे अहीं आपणे इजीली खबर पड़ी जाए एटले आपणे माथुं अने पग आ बे वस्तु फक्त मेळवी लेवानी એના પરથી આપણને પ્રતિબિંબ સીધું ઊંડું એ આપણને તેના પરથી ખબર પડશે કે વચ્ચે 2 અને 3 કઈ જગ્યાએ મૂકવા માથું ને પગ મળી ગયું માથું જો ઉપર હોય તો પેટ સોરી છાતી ત્યાર પછી પછી પેટ આ રીતનો આપણને ખબર પડી જાય એટલે આપણે ફક્ત કયા કયા બિંદુઓ માથાનો બિંદુ અને પગનો બિંદુ એટલે આની અંદરથી મુખ્યત્વે બે કિરણ આની અંદરથી મુખ્યત્વે બે કિરણ જ્યાં ભેગા થયા ત્યાં આપણા એ બંનેના પ્રતિબિંબો વચ્ચે બાકીના કઈ રીતના હશે તો કંઈક આ જ રીતના આપણને જોવા મળશે સમજ પડે છે આ વસ્તુ એટલે આપણે ફક્ત બે જ બિંદુનું પ્રતિબિંબ મેળવવાની જરૂર છે બાકીના બિંદુઓનું પ્રતિબિંબ મેળવવાની જરૂર નથી પરંતુ આપણે તો ઘણા આડશું 4 કિરણ ડ્રો કરવાના બરાબર ને એટલા માટે આપણે શું કરીએ તો એને વધુ સરળ બનાવીએ આપણે ફક્ત બે જ કિરણો ડ્રો કરીએ તો કયા બિંદુને ડ્રો કરશું આ તમારો અરીસો ચાલો અંતર ગોળાઈશ અંદરથી ગોળ આ રહી વસ્તુ
આ બિંદુ એ આ બિંદુ બી અને આ બિંદુ સી આ માથાનું બિંદુ આ પગનું બિંદુ અને આ મધ્ય બિંદુ ચલો કયા બિંદુનો આપણે પ્રતિબિંબ મેળવીએ અને પછી બાકીનો જોયું જશે ચલો કોઈ પણ એક જ બિંદુ કારણ કે આપણે કિરણ બે જ જોઈએ આપણે વધારે ડ્રો જ નથી કરવું એ વધારે ડ્રો કરીને ક્યાં જવાના એમ બરાબર ને પેન્સિલ બગડે રબર બગડે કેટલું બધું બગડે ચલો તો આપણે બે જ કિરણ ડ્રો તો કયું કિરણ ડ્રો કરીએ બિંદુ એ પરથી બિંદુ સી પરથી કે બિંદુ બી પરથી કારણ કે એક બિંદુનું પણ પ્રતિબિંબ મેળવવા માટે આપણને ઓછામાં ઓછા બે કિરણ તો હવે એક કિરણ ડ્રો કરશું તો ભેગું ક્યાં થવાનું ભેગા થવા માટે બે જણા તો જોઈએ એટલીસ્ટ એટલે બે કિરણ તો જોઈએ અને બે કિરણ એક જ બિંદુમાંથી પાછા લેવાના તો જ આપણને તે બિંદુનું પ્રતિબિંબ મળે બરાબર તો કયું બિંદુ લઈશું તમે કહેશો મધ્ય બિંદુ ચાલો હવે સમજો કે મને મધ્ય બિંદુનું પ્રતિબિંબ અહીં મળ્યું તો આ એનું પ્રતિબિંબ ઉપર હશે કે નીચે કેવી રીતના જાણવા મળશે ચલો આપણે આપેલી રીતે લઈ લીધું ઉપર પણ કેટલું ઉપર વસ્તુનું પ્રતિબિંબ તો નાનું પણ થઈ શકે ને મોટું પણ ટોચ તો સૂક્ષ્મદર્શક કેન્દ્રમાં રહેલી નાનકડી વસ્તુ જેને નરી આંખે નથી જોઈ શકતા તેને મોટું કરીને જોઈએ છીએ એટલે વસ્તુનું પ્રતિબિંબ નાનું મોટું કઈ પણ હોઈ શકે એટલે મધ્ય બિંદુ જો તમે લો તો એ ડેશ અહીંયા આવશે અહીં આવશે અહીં આવશે પણ એ ખબર બરાબર તો કયું બિંદુ લઈએ માથાનું કે પગ જનરલી આપણે માથાનો બિંદુ સામાન્ય સમજો કે મને એ બિંદુ અહીં મળ્યું તો પગ ક્યાં આવવાના પગ તો જમીન પર જ હોય ને આ રીતના લંબાવી દો તો આ એ ડેશ અને આ વચ્ચે સી બિંદુ આપોઆપ ગોઠવાઈ ગયો છે આપણને તેની જરૂર નથી આ બેની વચ્ચે જે અંદર પર આનામાં સી બિંદુ જે અંદર પર હશે બંને મધ્ય બિંદુ એ અહીં પણ બંનેના મધ્ય બિંદુ પર જ તેનું પોઈન્ટ મળશે બરાબર આપણને ડ્રો કરવા માટે અહીંયા સરળ રહ્યું છે બટ એકચ્યુઅલમાં તો બધા જ બિંદુ પરથી અસંખ્ય કિરણો નીકળીને અથડાઈને ભેગા જ થાય છે અને પ્રતિબિંબની રચના કરે છે અને આ જ રીતની પ્રતિબિંબની રચના થાય છે એટલે આપણે બિંદુ કયું મેળવવાનું તો ટોચનું બિંદુ ટોચના બિંદુમાંથી પ્રકાશના બે કિરણો આ પાર કરવાના અને તે અથડાયા બાદ કોઈ એક બિંદુ પર ભેગા થાય તો તે બિંદુ કહેવાશે તેનું પ્રતિબિંબ તેને ત્યાર પછી જમીન તરફ લંબાવી દો આ રીતના ઉલટું પ્રતિબિંબ મળી ગયું આપણને સમજો કે આનું સીધું પ્રતિબિંબમાં એ ડેશ અહીંયા મળે તો આને જમીન પર હવે પગ તો જમીન પર જ આવવાના ને સીધું હોય કે ઊંધું જો ઊંધું પ્રતિબિંબ હોય તો પૂરેપૂરું ઊંધું બનશે ને માથું ઉપર પગ નીચે જમીન પર ઉલટું પ્રતિબિંબ થાય તો જમીન સાથે ઉલટું થશે એટલે જમીન ઉપર જ આપણા પગ તો રહેવાના છે એટલે એક વસ્તુ યાદ રાખો આપણને સારી જરૂર છે માત્ર ટોચના બિંદુ એટલે કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ મેળવવો તો એક વસ્તુ યાદ રાખવાનું આપણને કેટલા બિંદુની જરૂર છે તો માત્ર એક બિંદુની અને કેટલા કિરણોની જરૂર છે તો બે કિરણોની જરૂર છે એક બિંદુ અને બે કિરણો આનો ઉપયોગ કરીને આપણે જે તે વસ્તુનું પ્રતિબિંબ મેળવી શકીએ છીએ તો આ રીતે પરાવર્તન દ્વારા આપણે પ્રતિબિંબની રચના કરી શકીએ છીએ આવી રીતે મળતા પ્રતિબિંબના મુખ્યત્વે બે પ્રકાર છે વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ વાસ્તવિક પ્રતિબિંબ એટલે શું તો જ્યારે પ્રકાશના કિરણો અથડાયા બાદ વાસ્તવમાં એકબીજાને મળે સમજો કે આ અરીસો અંતર્ગોળ અરીસો આ સામે રહેલી વસ્તુ આ વસ્તુમાંથી પ્રકાશના બે કિરણો આવે છે અથડાય છે અને અહીં ભેગા થાય તો અથડાયા બાદ વાસ્તવમાં ભેગા થયા તો આને કહેવાય તેનું વાસ્તવિક પ્રતિબિંબ આ એ તો આ એ ડેશ તો એ ડેશને તેનું વાસ્તવિક પ્રતિબિંબ કહે છે આભાસ એટલે શું સમજો કે આ જ અરીસાની જગ્યાએ હું અરીસાનો બહિર્ગોળ બહારથી ગોળ આ અંદરથી ગોળ એટલે અંતર્ગોળ આ એની પરાવર્તક સપાટી આ પરાવર્તક સપાટી બહારની તરફ ગોળ એટલે બહિર્ગોળ આની સામે જ્યારે કોઈ વસ્તુ આવશે પ્રકાશના કિરણો અથડાશે પરાવર્તનના નિયમો જુઓ અહીં અંદરની તરફ ગોળ હોવાથી એનો લંબ અહીં હશે આમ આનો લંબ આ તરફ એટલે અહીંથી 90° નો ખૂણો કંઈ કામ બને આ કંઈ કામ બને એટલે આ કિરણો જશે એકબીજાથી આ બંને મળશે ના મળે પણ એ જ કિરણોને હું પાછળ તરફ લંબાવું તો મને કોઈ એક જગ્યાએ આ કિરણો મળતા હોય તેવો ભાસ થાય અને તેથી એને કહેવાય આભાસી પ્રતિબિંબ
પ્રતિબિંબ અને કહેવાય વાસ્તવિક પ્રતિબિંબ કારણ કે પરાવર્તન પામ્યા બાદ કિરણો વાસ્તવમાં મળે છે નથી મળતા એવું નથી એટલે વાસ્તવિક પ્રતિબિંબ અહીં પ્રકાશના કિરણો વાસ્તવમાં મળતા જ નથી દૂર જાય છે પણ જ્યારે આપણે તેને લંબાવીએ ને તો એવો ભાસ થાય કે આ પાછળ કસે મળીને પછી આવ્યા છે અને તેથી આવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહે છે આ અરીસાની અંદર આવું જ આભાસી પ્રતિબિંબ રચાય છે એટલે જ તો તમારા ઘરના અરીસાની અંદર તમને પ્રતિબિંબ અરીસાની પાછળ જોવા મળે ધ્યાન આપો વાસ્તવિક પ્રતિબિંબ અરીસાની આગળ રચાયું જ્યારે આભાસી પ્રતિબિંબ અરીસાની પાછળ રચાય વાસ્તવિક પ્રતિબિંબ ક્યાં રચાય અરીસાની આભાસી પ્રતિબિંબ ક્યાં રચાય તો અરીસાની પાછળ વાસ્તવિક પ્રતિબિંબ અરીસાની આગળ રચાય છે જ્યારે આભાસી પ્રતિબિંબ અરીસાની પાછળ રચાય ધ્યાન આપો અહીં ખાસ ધ્યાન આપો જે ડ્રો કર્યું હતું તે દરમિયાન આ જે પ્રતિબિંબ છે ત્યાં કિરણો અથડાયા અને પાછા મળ્યા અરીસાની સામે રહેલું પ્રતિબિંબ એટલે કયું પ્રતિબિંબ વાસ્તવિક પ્રતિબિંબ અહીં ધ્યાન આપીએ તો આ શું છે અરીસાની સામે રહેલું પ્રતિબિંબ અરીસાની સામે રહેલું પ્રતિબિંબ હોવાથી તે વાસ્તવિક છે પણ ધ્યાન આપો વાસ્તવિક પ્રતિબિંબ મેં ડ્રો કેવો કર્યો છે ઉલટું માથું નીચે પગ ઉપર વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું અરીસાની પાછળ રહેલું પ્રતિબિંબ કેવું છે અરીસાની પાછળ એટલે આભાસી પણ આભાસી પ્રતિબિંબ ડ્રો કેવું કર્યું છે સીધું એટલે અરીસાની પાછળ એટલે કે આભાસી પ્રતિબિંબ હંમેશા ચપટું હોય છે આ ધ્યાન વાસ્તવિક પ્રતિબિંબ એટલે કિરણો વાસ્તવમાં મળે અને તે અરીસાની સામે મળે હંમેશા તે ઉલટું જ્યારે આભાસી પ્રતિબિંબ એટલે વાસ્તવમાં મળતા નથી લંબાવતા એવો ભાસ થાય જે અરીસાની પાછળ મળે અને હંમેશા ચપટું મળે છે હવે આ તો અરીસાની પાછળ મળે એટલે અરીસાની અંદર જોઈ શકાય અરીસાની સામે મળે એટલે જોવાય ક્યાં તો તેને જોઈ શકાય પડદા સામે અરીસો મળે આપણે અહીં ઊભા છે આપણું પ્રતિબિંબ ક્યાં દેખાય પાછળ દિવાલ ઉપર સ્ક્રીન ઉપર તમે કોઈ પડદો મૂકો તો પડદા ઉપર તમે તેના પ્રતિબિંબને જોઈ શકો છો એટલે યાદ રાખો વાસ્તવિક પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાય છે જ્યારે આભાસી પ્રતિબિંબ અરીસાની અંદર હોવાથી તેને પડદા પર ઝીલી શકાતો નથી વાસ્તવિક પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાય એનું ઉદાહરણ છે બાજીરાવ મસ્તાની મૂવી જો ન જોઈ હોય તો તમે અત્યારે ઘરે જ છો બેઠા બેઠા એનો નાનકડો જે ભાગ છે ને એટલું જ જોવાની જરૂર છે આખું મૂવી જોવાની જરૂર નથી ટાઈમ નથી વેસ્ટ કરવાનો બરાબર એના એક પાર્ટની અંદર વચ્ચે એવું આવ્યું છે તમે લોકો સર્ચ મારી શકો આ રીતના બરાબર એક પાર્ટ એવો છે કે જે બાજીરાવ જે હોય એટલે કે રણવીર સિંહ મૂવીની અંદર બતાવ્યા પ્રમાણે રણવીર સિંહ એ પોતાના નવા નવેલા બનેલા મહેલમાં વચ્ચે આવે છે વચ્ચે જ્યારે તે ઉભો રહે તે વખતે એને જે કંઈ પણ એ મહેલ બનાવનાર હોય તેને કહે છે કે તમે જ્યારે અહીં ઉભા હશો ને તો તમને એ રાણી પોતાના રૂમમાંથી પણ જોઈ શકશે અને મહારાણી એટલે કે પ્રિયંકા ચોપરા જે હોય એ પોતાના રૂમમાં રાખેલો પડદો નીચે કરે તો ત્યાં તેને મહારાજનું ચિત્ર દેખાય છે અને એ ચિત્ર તે ઈઝીલી કે પોતાના રૂમમાંથી જોઈ શકે છે તો આવું જ કંઈક આ વાસ્તવિક પ્રતિબિંબ છે જેને તેમણે પડદા પર ઝીલ્યું હતું અને પડદા પર તે ઝીલી શકાય છે જ્યારે આભાસી પ્રતિબિંબને પડદા પર નથી ઝીલી શકાતું કે અરીસાની કોઈ દિવસ એવું તમે જોયું કે તમે અરીસામાં પોતાને જોઈ રહ્યા છો તમારું પ્રતિબિંબ કેવું છે આભાસી છે અરીસાની અંદર દેખાય છે શું એ પ્રતિબિંબ તમને પાછળ દિવાલ ઉપર દેખાઈ રહ્યું છે તો નથી દેખાતું જો એ દિવાલ પર નથી દેખાતું એનો મતલબ એ છે કે એને પડદા પર ઝીલી શકાતો નથી અને તે આભાસી પ્રતિબિંબ છે જ્યારે વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય તે સીધું પણ હોય એ પણ ધ્યાન રાખો અરીસામાં તમે તૈયાર થતા હોય જો કોઈ દિવસ એવું દેખાય તમે તૈયાર થતા હોય તમારું માથું નીચે હોય ના તમારું માથું ઉપર જ છે પગ નીચે છે સીધું છે એટલે તે આભાસી પ્રતિબિંબ છે અને આભાસી ચતુર પ્રતિબિંબને તમે પડદા પર ઝીલી શકતા નથી એટલા માટે મેં તમને અહીં કહ્યું હતું કે આવું એક્ચુઅલમાં બનતું નથી નો ડાઉટ પ્રતિબિંબ એ કિરણોના ભેગા થવાથી અથવા ભેગા થવાના ભાસથી જ રચાય છે એટલે કે પ્રકાશના કિરણો ક્યાં તો ભેગા થવા જોઈએ ક્યાં તો એવી રીતે દૂર જવા જોઈએ કે કોઈ એક બિંદુ આગળ ભેગા થતા હોય એટલે કોઈ એક બિંદુમાંથી નીકળ્યા હોય
કેવો આપણને ભાસ થાય તો અને તો જ પ્રતિબિંબની રચના થાય કે જે તે બિંદુના અસંખ્ય કિરણો ત્યાંથી નીકળવા જોઈએ અથવા તો તે એક બિંદુ આગળ ભેગા થવા જોઈએ અને તેથી મેં તમને અહીં કહ્યું હતું કે આવું વાસ્તવમાં થતું નથી કેમ કે સમતલ અરીસો છે આપણા ઘરે રહેલો અરીસો આ અરીસાની અંદર પ્રકાશના કિરણો વાસ્તવમાં નથી મળતા જો આપણે અહીં નિયમોનું પાલન કરીએ તો આ લંબ અહીંથી જાય છે આ ખૂણો અને આ ખૂણો કંઈક આવી રીતે બનશે તે જ પ્રમાણે આ લંબ અહીંથી જાય છે આ ખૂણો અને આ ખૂણો કંઈક આ રીતે બનશે તો આ બે ખૂણા સરખા આ બે ખૂણા સરખા જો હું આને પાછળ તરફ લંબાવું તો મને કોઈ એક બિંદુ આગળ તેઓ ભેગા થતા હોય તેવો ભાસ થાય અને મને અહીં એ જે તે બિંદુનું પ્રતિબિંબ જોવા મળે કે જે કયા પ્રકારનું છે તો આ કિરણો દૂર ગયા અને પાછળ ભેગા થતા હોય તેવો ભાસ થયો એટલે આ પ્રતિબિંબ આભાસી છે આભાસી જ નહીં જો એનું માથું ઉપર છે એટલે અહીં પણ એનું માથું ઉપર આવ્યું અને તેથી તે ચટ્ટુ પણ છે જે અરીસાની પાછળ રચાયું છે આમ અહીં વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ જ્યાં વાસ્તવિક પ્રતિબિંબ અરીસાની સામે ઉલટું અને પડદા પર જીવી શકાય ત્યારે આભાસી પ્રતિબિંબ અરીસાની પાછળ રચાય ચટ્ટુ હોય અને તેને પડદા પર જીવી શકાતું નથી અહીં તમે ધ્યાનથી જુઓ આ મેળવવા માટે મેં અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કર્યો છે અને આ મેળવવા માટે મેં બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કર્યો છે એટલે બહિર્ગોળ અરીસાની મદદથી આપણને આભાસી પ્રતિબિંબ મળે છે અંતર્ગોળ અરીસાની મદદથી આપણને વાસ્તવિક પ્રતિબિંબ મળે છે એનો મતલબ એવો નથી કે આ અરીસો આભાસી પ્રતિબિંબ નથી આપી શકતો આના વિશે વિસ્તારપૂર્વક આપણે આગલા વિડીયોમાં જોઈશું કે ભાઈ અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા પણ પ્રતિબિંબની રચના કઈ રીતે કરે એટલું જ નહીં આ સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ આભાસી છે તે ઉપરાંત તેની અંદર બીજી કઈ કઈ લાક્ષણિકતાઓ છે એ પણ આપણે આગલા વિડીયોમાં જોઈશું અહીં માત્ર તમારા માટે પ્રતિબિંબની રચના પરાવર્તન દ્વારા કઈ રીતે થાય અને આ પ્રતિબિંબના બે પ્રકારો વિશે જણાવવામાં આવ્યું